अनंदयाव जय आदिवासी जय आदिवासी लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। सरकारी हॉस्पिटल बचावाना छे ने आपणे, सरकारी हॉस्पिटल बचावा माटे किलोमीटरो चालिया, वरसाद भी सहन करियो, ताप भी सहन करियो, અને હવે અમને પણ સહન કરજો, પણ સરકારી દવાખાનું હોસ્પિટલ બચાવવાનું છે। યુસુફભાઈ જે વાત કરી, આ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે। યુસુફભાઈ તમે પિક્ચર રિલીઝ થવાની તારીખ આપો, અમે તૈયાર છે। અમરસિંહ દાદા તમે જાહેર કરો કઈ તારીખે અમે રેફરલ હોસ્પિટલ નો ઘેરાવો કરશું અને બધા પેશન્ટ બનીને જશું। અને પેલા ખાંગી ટોરન્ટો વાળા અંદર દુકાન ખોલીને બેહલાવ તે સાંભળી લે, આ તમારી દુકાન ખાલી કરો, આ અમારી માલિકીનું સ્થળ છે। અમે નાતા કૂદતા આવીને આવેદન પત્ર બી આવું, નાતા કૂદતા આવીને તમને ત્યાંથી કાઢો બી। આ કલેક્ટર અને પોલીસ તંત્ર સાંભળી લે, જ્યારે અમારી તારીખ નક્કી થશે ત્યારે આખા ગુજરાતના પોલીસ ને અહીં લાઈવ ને મૂકી દેજો। અમે 17 જણા 156 ની સામે લડતા છે। અને જે અમરસિંહ દાદાએ વાત કરી કે આદિવાસી ધારાસભ્યો એક થાય, પરંતુ મેં જોયું અમરસિંહ દાદા કેવડિયામાં બી અમે તાપમાં અઢી વાગે બેસેલા હતા, કોઈ બીજા એક નથી થવાનું, નારંગી ગેંગ આપણે એ લોકોને હિતા કરવા પડશે, આપણે એ લોકોની પાસે જવું પડે, લાલસિંહભાઈ એમની પાસે જવાબ માંગવો પડશે। મારે મત જે આપ્યો છે એનો જવાબ માંગવો પડશે, અને જવાબના માટે જ્યારે પણ દમયંતી બેન, યુસુફભાઈ, લાલસિંહભાઈની ટીમ જ્યારે પણ પિક્ચરની તારીખ નક્કી કરશે, તે સમય આપણે જવાનું છે, બધા હોસ્પિટલ પર પહોંચશું ને, પહોંચશું ને। સંકલ્પ કરો, આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે, આપણને જો અધિકાર નહીં મળે ને તો અધિકાર છીનવીને લેવાની તાકાત આપણામાં રાખવી પડશે। વધુ સમય નથી લેતો, તમને સૌને જય આદિવાસી, વિશ્વ આદિવાસી દિવસ અધિકાર દિવસની તમને તમામને શુભેચ્છા। જય આદિવાસી, જય ભારત। ખૂબ ખૂબ આભાર આનંદભાઈ, કલ્પેશભાઈ,